હેલો ફ્રેન્ડ, આપનું સ્વાગત છે અંશુ કુકિંગ પર. આજે બનાવવાના છે લીલી તુવેરનું શાક. હવે આપણે તુવેરને ફોલી નાખશું. તુવેર ફોલીને તૈયાર છે. એક ટમેટો લીધું છે, એને આપણે કટિંગ કરી લીધું છે. 4 થી 5 લીમડાના પાન છે. લસણ, ધાણા, તીખા લવિંગ, બાજિયા અને તજપત્તા, ધાણા જીરું, હળદર, લાલ મિર્ચ પાવડર, હિંગ, નમક, આદુ લસણની પેસ્ટ અને વઘાર માટે તેલ. હવે આપણે વઘાર કરશું. હવે આપણે ગેસ ઓન કરી દીધો છે. વઘાર માટે આપણે તપેલું મૂકી દીધું છે. તો હવે આપણે 2 ટીસ્પૂન તેલ ઉમેરીશું. પછી આપણે 1/2 ટીસ્પૂન તેલ ઉમેરી દઈશું. તીખા લવિંગ, બાજિયા અને તજપત્તા આપણે ઉમેરશું. ચાર થી પાંચ કળી આપણે લસણ ઉમેરશું. એક ટેબલ સ્પૂન આપણે નમક એડ કરશું. ને 1 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું ઉમેરશું. એટલે વઘાર એકદમ મસ્ત થશે આનાથી. 1 ટેબલ સ્પૂન હિંગ ઉમેરશું. આદુ લસણની પેસ્ટ ઉમેરશું. હવે આપણે વઘાર કરશું. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે 2 થી 3 મિનિટ આપણે એમ જ પકવા દઈશું, રાખી દઈશું. 2 થી 3 મિનિટ આપણે પકવ્યા બાદ હવે આપણે આમાં લાલ મિર્ચ પાવડર ઉમેરીશું. એક ટીસ્પૂન આપણે લાલ મિર્ચ પાવડર ઉમેરીશું. 1/2 ટીસ્પૂન આપણે ધાણા જીરું ઉમેરીશું. 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે 1 થી 1.5 ગ્લાસ પાણી ઉમેરશું. હવે આપણે ઢક્કણ લગાવી 2 થી 3 મિનિટ આપણે ચડવા દઈશું. તૈયાર છે આપણે તુવેરદાળનું શાક. તો આપણે હવે એને ચેક કરી લેશું. આ રીતના તો દાણો એકદમ આ રીતનો ભાંગી જાય, એકદમ આ રીતે, એટલે તુવેર આપણી ચડી ગઈ હોય. તો હવે આપણે એમાં ધાણા ઉમેરીશું. આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસની આગ બંધ કરી દઈશું. તૈયાર છે શિયાળાનું સ્પેશિયલ શાક તુવેર દાળનું. તો આવી જ અવનવી રેસીપી માટે અમારી ચેનલ અંશુ કુકિંગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.